ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે ને ઓનલાઈન ભણવાની? મને તો બહુ મજા આવે છે ભણવાની. તમને મજા આવે છે ભણવાની? ચોક્કસ આવતી જ હશે નહીં? ચાલો તો હવે કોઈ મને કહેશે કે કાલે આપણો પ્રવાસ ક્યાં અટક્યો હતો? આપણે પ્રવાસમાં ક્યાં સુધી પહોંચ્યા હતા? હા, ક્યાં પહોંચ્યા હતા? આપણે પેટ્રોલ પંપ ઉપર જઈને આપણી બસમાં શું પુરાવ્યું હતું? ડીઝલ પુરાવ્યું હતું, હતું ને? ચાલો તો હવે આગળ વધીએ. હવે આપણી ચોપડીની અંદર પાના નંબર 28 ઉપર આપણે જોઈશું ભીમ બેટકા તરફ. તમને યાદ હોય તો આપણને આગળ ટીચરે કહ્યું હતું કે આપણે વચ્ચે એક સ્થળ ઉપર ઊભા રહીશું. કયા સ્થળે ઊભા રહેવા કહ્યું હતું? હા, ભીમ બેટકા શહેર પાસે ઊભા રહેવા કહ્યું હતું. હવે આગળ જુઓ. બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમ બેટકા ઊભા રહીશું. અંજન, ભીમ બેટકા શું છે? આપણને પણ મનમાં પ્રશ્ન થાય ને કે ટીચરે આપણને એમ કીધું છે કે આપણે અહીંયા ગાડી ઊભા રહીશું, બરાબર? તો આપણને એવી પ્રશ્ન થાય કે આ ટીચરે આપણને અહીંયા ઊભા રહેવા કહ્યું, તો વળી અહીંયા શું હશે કે ટીચરે અહીંયા ગાડી ઊભા રહેવા કહ્યું? આપણને પણ જાણવાની ઈચ્છા થાય ને, તેમ અંજનને પણ જાણવાની ઈચ્છા થઈ કે ભીમ બેટકા શું છે. તો રૈનાબેન કહે છે કે આ સ્થળ 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રોનું છે. તો રૈનાબેન એના જે ટીચર હતા બીજા, તેમણે શું કીધું કે આ સ્થળ 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રોનું છે. અહીંયા ગાડી જ્યાં પથ્થર છે, એ પથ્થર ઉપર ઘણા બધા ચિત્રો બનાવવામાં આવેલા છે. સુમિત, 10,000 વર્ષ? હું 1,000 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી. ટીચર, તમે તો 10,000 વર્ષ પહેલાની વાત કરો છો, હું તો 1,000 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી. એવું કોણ કહે છે? સુમિત કહે છે. આગળ જુઓ. ગોપી, ઓ, 1,000 વર્ષ ઘણું બધું કહેવાય. 1,000 વર્ષ પણ ઘણું બધું કહેવાય, હું 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. સુમિતે શું કીધું કે હું તો 1,000 વર્ષ પહેલાનું પણ વિચારી નથી શકતો. તો ગોપી શું કહે? તું તો 1,000 ની વાત કરે છે, હું તો 100 વર્ષ પહેલાનું પણ વિચારી શકતી નથી. હું 100 વર્ષનું વિચારી શકું છું, કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. ગૌરી શું કહે છે? કે હું 100 વર્ષ વિશે વિચારી શકું છું, કારણ કે મારા પપ્પાના જે દાદી છે તે કેટલા વર્ષના છે? 100 વર્ષના છે. મનજીત, એનો એ અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ. 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ. દરેક જણ ખડખડાટ હસવા લાગ્યા. હવે બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા ઉત્સાહિત હતા. તેઓ જ્યારે ભીમ બેટકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, સમય યાદ રાખજો કે તેઓ જ્યારે ભીમ બેટકા પહોંચ્યા ત્યારે કેટલા વાગ્યા હતા? 11 વાગ્યા હતા. હવે મિત્રો, તમને પણ ઉતાવળ હશે ને ગુફા ચિત્રો જોવાની? તો ચાલો હું તમને બતાવું ગુફા ચિત્રો. તો મિત્રો, આ છે ભીમ બેટકાની ગુફાઓ. એવું માનવામાં આવે છે કે આ સ્થળ મહાભારતના ચરિત્ર ભીમ સાથે જોડાયેલું છે, આથી આ સ્થળનું નામ ભીમ બેટકા પાડવામાં આવ્યું. મિત્રો, અહીં 750 શિલાશૈલ્ય છે, જેમાં 500 શિલાશૈલ્ય ચિત્રો દ્વારા સર્જિત છે. અહીંની શિલા ઉપર દોરવામાં આવેલ ચિત્રો દ્વારા ઘણી બધી જાણકારીઓ મળે છે. અહીંના ચિત્રો સામૂહિક નૃત્ય, રેખાંકિત માનવકૃતિ, શિકાર, પશુપંખી, યુદ્ધ અને પ્રાચીન માનવજીવનની દૈનિક કલાપોથીઓથી જોડાયેલ છે. આ ચિત્રો હજારો વર્ષ પહેલાંનું જીવન દર્શાવે છે. આ ચિત્રમાં નૃત્ય, સંગીત, ઘોડા હાથીની સવારી, આભૂષણ સજાવવાનું છે, તથા આ સિવાય વાઘ, સિંહ, જંગલી સુવર, હાથીઓ, કૂતરા, ઘડિયાળ જેવા જાનવરોના પણ ચિત્ર દોરવામાં આવ્યા છે.
અહીંની દિવાલ ધાર્મિક સંકેતોથી દર્શાવી છે. મિત્રો, તમે અહીંયા વિવિધ પ્રકારના ચિત્રો દિવાલ ઉપર જોઈ શકો છો. મિત્રો, 10,000 વર્ષ પહેલાં પણ લોકો આટલી સરસ ચિત્રકારી કરી શકતા હતા તે આપણે આ પથ્થરો ઉપર કોટરકામ દ્વારા જોઈ શકીએ છીએ. 1,000 વર્ષ પુરાના આ ચિત્રો જોવા મળે છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, કેટલી સરસ ગુફાઓ હતી, એમાં કેટલા સરસ ચિત્રો પણ દોર્યા હતા. હવે આપણે આગળ જોઈએ. જંગલી બરોડો કરતા હરણા કેટલા વધારે છે? તો મિત્રો, આપણે ચિત્રમાં જોયું કે શંકર શું ગણી રહ્યો હતો? બરોડો ગણી રહ્યો હતો. અને બીના શું ગણી રહી હતી? લોકોની સંખ્યા ગણી રહી હતી. અને હરણા કોણ ગણી રહ્યું હતું? કોણ ગણી રહ્યું હતું? બીના ગણી રહી હતી, બરાબર ને? તો શંકર શું કહે છે? શંકરે બીનાને શું કીધું હતું કે હું બરોડો ગણું છું, તું હરણા ગણ. હવે જંગલી બરોડો અને હરણા અને લોકો એની સંખ્યા કેટલી છે તે જોઈએ, એટલે કે તે લોકો તેની ગણતરી કરે છે. જંગલી બરોડો કરતા હરણા કેટલા વધારે છે? હવે શું કહે છે? જંગલી બરોડો કરતા હરણા કેટલા વધારે છે? તો જુઓ મિત્રો, જંગલી બરોડોની સંખ્યા કેટલી છે? કેટલા બરોડો શંકરે ગણ્યા છે? તમને ચિત્રમાં આપ્યું છે 37 જંગલી બરોડો ગણ્યા. અને હરણાને કેટલા ગણ્યા છે? બીનાએ કેટલા હરણા ગણ્યા? 170, બરાબર. તો આપણે જોઈએ કે હરણાની સંખ્યા માઇનસ શું છે? જંગલી બરોડોની સંખ્યા. હવે આપણે શોધવાનું શું છે? કેટલા હરણા વધારે છે, બરાબર. તો હરણાની સંખ્યા કેટલી છે? 170. અને બીજું શું છે? જંગલી બરોડો. તો જંગલી બરોડોની સંખ્યા કેટલી છે? 37. તો આપણે શું કરશું? જે હરણાની સંખ્યા છે એમાંથી જંગલી બરોડોની સંખ્યાને શું કરીશું? બાદ કરીશું. એટલે કે 170 માઇનસ 37. હવે આપણે ગણતરી કરીએ. 7 માંથી 7 જાય તો 0. હવે 1 માંથી 3 જાય નહીં, એટલે આપણે શું લઈશું? 10 કો લઈશું, એટલે બાજુ વાળા પાસે શું થશે? ગતી જશે. હવે જો આ 10 અને 1 કેટલા થયા? 11. તો 11 માંથી 3 જશે તો કેટલા રહેશે? 8. તો કેટલા મળ્યા આપણને? 80. હવે અહીંયા તો 0, બરાબર. આપણને કેટલા મળ્યા? 80 મળ્યા. એટલે 170 માઇનસ 37 બરાબર 80. તો જંગલી બરોડો કરતા હરણા કેટલા વધારે થયા? 80 વધારે થયા. હવે આગળ જુઓ. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે, કારણ કે બરોડો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે. તેની સંખ્યા કેટલી થઈ હતી? 200 કરતા ઓછી છે. કેટલી છે? 200 કરતા ઓછી છે. બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલ છે? 214, 154, 134, 177. તો બીનાએ કેટલી ગણતરી કરી હશે? હવે જુઓ શું કહે છે, કે લોકોની સંખ્યા વધારે છે, તેની સંખ્યા 200 કરતા ઓછી છે. તો હવે આપણે ફરી ગણતરી કરીશું કે બરોડો અને હરણાની કુલ સંખ્યા, બરોડો અને હરણાની કુલ સંખ્યા. તો 170 અને આ 37, હવે આ જે જંગલી બરોડો અને હરણા એ બેની જે કુલ સંખ્યા છે, એટલે એ બેની કુલ સંખ્યા આપણે જોઈએ તો કેટલી થશે? આપણે હવે સરવાળો કરીશું. 7 ને 7 14 વધી પડી 1, 3 ને 4 ને 1 5 અને 1, તો કેટલી થઈ? 154. એટલે શું કહે છે, કે બીનાએ કેટલા લોકોની ગણતરી કરી હતી?
તો કે બરડો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે. કેટલી છે? વધારે છે. અને તેની સંખ્યા 200 કરતા ઓછી. એટલે આ જે સંખ્યા છે 154 એના કરતા વધારે અને 200 કરતા ઓછી. તો મિત્રો હવે તમને જે સંખ્યા આપી છે નો ચોપડી માટે જુઓ, 214, બીજી કઈ છે 154, 134 અને 177. તો તમને આટલી સંખ્યા આપી છે. હવે શું કીધું છે? 154 કરતા વધારે. તો 154 કરતા વધારે 134 થાય? ના થાય, એનાથી ઓછા થાય. અને 200 કરતા ઓછી. હવે આ તો 214 છે એટલે 200 કરતા તો વધી ગયા. તો આપણે 200 કરતા ઓછી એટલે કેટલી થશે? 177. તો લોકોની સંખ્યા કેટલી હશે? 177 લોકોની સંખ્યા જોવા મળશે. હવે આગળ જોઈએ. ભૌમ્યાએ તેમને કહ્યું કે ત્યાં કુલ 600 કરતા પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભૌમ્યો, તો ભૌમ્યા એટલે શું? કે જે ગુફા ચિત્ર છે એ બતાવનાર, બરાબર ને, માર્ગદર્શક, એને શું કહેવાય? ભૌમ્યા, બરાબર. તો ભૌમ્યાએ શું કીધું કે અહીંયા 600 કરતા પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભીમબેટકાથી નીકળવાનો સમય થઈ ગયો છે. તેઓએ ત્યાં એક કલાક વિતાવ્યો. અત્યારે કેટલા વાગ્યા હશે? તેઓએ ત્યાં કેટલા કલાક વિતાવ્યો? એક કલાક વિતાવ્યો. તો હવે મિત્રો આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે સમય યાદ રાખજો, કે ભીમબેટકા પહોંચવાનો સમય. તો ભીમબેટકા કેટલા વાગે પહોંચ્યા હતા? 11 વાગે પહોંચ્યા હતા. કેટલા વાગે પહોંચ્યા હતા? 11 વાગે પહોંચ્યા હતા. ને હવે એક કલાક તેઓ ત્યાં ફર્યા. કેટલા કલાક? એક કલાક. એટલે કે તેઓ એક કલાક ત્યાં ફર્યા. તો કેટલા થયા? 11 ને 1 12. તો અત્યારે કેટલા વાગ્યા હશે? 12 વાગ્યા હશે, બરાબર ને. હવે તેઓ ભોપાલ તરફ જવા રવાના થયા. તેઓ ત્યાં એક કલાકથી ઓછા સમયમાં પહોંચશે એટલે ખાલી જગ્યા વાગે પહોંચશે. મિત્રો તેઓ 11 વાગે ક્યાં પહોંચ્યા હતા? ભીમબેટકા પહોંચ્યા હતા. એક કલાક તેઓ ત્યાં ફર્યા એટલે કે 12 વાગ્યા. હવે 12 વાગે તેઓ ભોપાલ જવા માટે રવાના થાય છે અને એ લોકોને એક કલાક કરતા પણ ઓછો સમય લાગશે, બરાબર. એટલે તેઓ કેટલા વાગે પહોંચશે? તેઓ કેટલા વાગે? 1 વાગ્યા પહેલા અથવા તો 1 વાગ્યે ભોપાલ પહોંચી જશે. આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.